ખેતીવતના તમામ દર્શક મિત્રોને શાસ્ત્રી ચંદ્રેશ જોશીનો નમસ્કાર. મિત્રો, સાપ્તાહિક રાશિફળ કાર્યક્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શારદીય નવરાત્રિનું પર્વ, માં જગદંબાની આરાધના અને ઉપાસનાનું પર્વ ચાલે છે. મિત્રો, ગયા સપ્તાહે મેં કહ્યું તેમ શક્તિની જરૂરિયાત દેવતાઓને પણ પડી છે, એટલા માટે તો શિવ અને શક્તિનું સ્વરૂપ સાથે ગણવામાં આવે છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યમ વિનાન પશ્યંતિ સિદ્ધા સ્વંતસ્તમીશ્વર. જગતની એક શક્તિ કોઈ હોય, આપણા શરીરની અંદર કોઈ ઉર્જા શક્તિ હોય, તો એ જગદંબાનું પ્રતીક છે. જીવનની અંદર જ્યારે જ્યારે સંકટો આવે છે ત્યારે એ જગદંબા એ આપણું રક્ષણ કરતી હોય છે, અને એવી જ જગદંબાનું આરાધનાનું પર્વ ચાલે છે. ઘણા મિત્રો કદાચ અનુષ્ઠાન કરતા હશે, ઉપવાસ કરતા હશે, મા જગદંબાની આરાધના કરતા હશે. સાથે સાથે ભારતીય સમાજની તમામ બહેનો માતાજીના ગરબાના ભાગરૂપે પોતાના ઘરની અંદર ગરબો પધરાવી અને દીપ પ્રજ્વલિત કરી આરતી પૂજા ગરબા એનું ગાન કરતી હશે. મિત્રો, ભક્તિનો આ એક પ્રકાર છે. કીર્તન ભક્તિ એ પણ એક ભક્તિનો પ્રકાર છે, અને જગદંબાને કીર્તન રાસ ગરબા એ અતિ પ્રિય છે. જગદંબાને રીઝવવાનું કોઈ સાધન હોય તો એ ગરબા છે, અને ગરબા એટલે માતાજીની પ્રાર્થના છે, સ્તુતિ છે. તો આવો જ પર્વ અત્યાર સુધી આપણે એ માતાજીની આરાધના કરતા કરતા આજે અષ્ટમીનો દિવસ, આઠમ એટલે માતાજીનો ઉત્તમમાં ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ. ચંડીપાઠની અંદર લખવામાં આવ્યું છે કે આઠમ, નોમ અને ચૌદશ એ શારદીય નવરાત્રિની અંદર મારા શ્રેષ્ઠ દિવસો છે, અને આ દિવસોની અંદર મારી આરાધના કરવામાં આવે, મારી ભક્તિ કરવામાં આવે, મારો હવન કરવામાં આવે, યજ્ઞ કરવામાં આવે, ચંડીપાઠના પાઠ કરવામાં આવે, તો એનું શ્રેષ્ઠ પરિણામ એ હું આપવા વાળી બનું છું. મિત્રો, જગતના મલિન તત્વોને દૂર કરનારી કોઈ શક્તિ હોય તો જગદંબા છે, અને એટલા માટે દુર્ગા સપ્તસતીની અંદર એવું લખ્યું છે કે સર્વ સ્વરૂપે સર્વેશ્વર સર્વ શક્તિ સમન્વિતે વૈભિસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમસ્તુતે. જગદંબા દુર્ગાના સ્વરૂપમાં નવ સ્વરૂપેના એ અતિ પ્રાચીન, જ્યારે એમની ઉત્પત્તિ થઈ ત્યારે નવ સ્વરૂપોની આરાધના નવે નવ દિવસ સુધી અલગ અલગ રીતે કરવામાં આવે છે. અલગ અલગ રીતે આ જગદંબાને મનાવવાની પ્રયત્નો કરવામાં આવે છે, એની પ્રાર્થના સ્તુતિ કરવામાં આવે છે, અને સાથે સાથે આખા વર્ષની એક ઉર્જા શક્તિ ભેગી કરવાનું સાધન એટલે નવરાત્રી છે. અને એટલા માટે આપણા ઋષિઓએ વર્ષની અંદર ચાર નવરાત્રી આપી, એમાં શ્રેષ્ઠ નવરાત્રી એ શારદીય નવરાત્રી છે. કારણ કે શરદ ઋતુ અને સાથે સાથે પવિત્ર વાતાવરણની વચ્ચે મનને સ્થિર કરી અને ભગવતી જગદંબાનું આરાધન કરવાનું પર્વ છે. તો અષ્ટમીનો દિવસ એટલે આજનો દિવસ, યજ્ઞ યાગાદિ, દેવી અથર્વશીર્ષના પાઠ, દેવી કવચ, અર્ગલા કે કિલક, આવા બધા કવચનો પાઠ કરવામાં આવે, સિદ્ધ કુંજિકા સ્તોત્રના 108 પાઠ એ જો કરવામાં આવે તો જગદંબાની એ અતિશય કૃપા પ્રાપ્ત થાય છે. સાથે સાથે આ દિવસોમાં આઠમ અને નોમના દિવસે નવાર્ણ મંત્રના જપ, મેં ગયા સપ્તાહે પણ બતાવ્યું હતું કે નવાર્ણ મંત્ર એ તો સ્વયં એમ રીમ ક્લીમ એટલે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેયનું આરાધન કરવાનું પર્વ છે, અને એટલા માટે દેવતાઓ પણ આ મંત્રનો જપ કરી અને જગદંબાને રીઝવવાના પ્રયત્ન કરતા હોય છે. તો નવાર્ણ મંત્રના જપ પણ કરીએ તો શ્રેષ્ઠ પરિણામ છે. ઘરની અંદર લગભગ નૈવેદ માતાજીના થતા હોય છે આઠમના, એ દિવસ એટલા માટે છે કે અષ્ટમી છે, માતાજીનો મહાપર્વ છે, અને એ દિવસે માતાજીને ભોગ લગાવવામાં આવે તો એનું શ્રેષ્ઠ પરિણામ એ પ્રાપ્ત થતું હોય છે. બીજું, આ છેલ્લા દિવસો છે એ મા સરસ્વતીની આરાધનાનું પર્વ છે. કથાકારો હોય, કલાકારો હોય, વાણીના વ્યવસાયની સાથે સંકળાયેલા તમામ જે મિત્રો છે, જાતકો છે, એ સરસ્વતીનું આરાધન કરે છે. અને મા સરસ્વતી યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ, એ જગદંબાને પ્રસન્ન કરવા માટે થઈ અને નીલ સરસ્વતી સ્તોત્રનો પાઠ કરવામાં આવે, સરસ્વતી માતાજીના 108 નામનો જપ કરવામાં આવે, અથવા તો માતાજીનું સ્થાપન કરી અને જે મંત્ર આપણને આવડે
કારણ કે જગતદાત્રી છે એ સરસ્વતી, અને એની ઉપાસના કરવાથી વાણીની શક્તિ વધે છે, વાણીની ઉર્જા વધે છે, વાણીની મોહકતા વધે છે, અને વાણીની અંદર એ એટલું બધું બળ આવે છે કે શબ્દ છે એ બ્રહ્મ બની જાય છે. એ શબ્દને બ્રહ્મ બનાવવાનું સાધન એ સરસ્વતીના હાથમાં છે. અને એટલા માટે જે કલાના ઉપાસકો છે એવો પણ અત્યારે સાધનામાં મૌન વ્રત ધારણ કરીને બેસે છે, કારણ કે જગતદાત્રી સરસ્વતીની આરાધનાનું પણ પર્વ છે. પહેલા 3 દિવસ દુર્ગા, બીજા 3 દિવસ મહાલક્ષ્મી, અને 3જા 3 દિવસ છે દુર્ગાના ભાગરૂપે માં સરસ્વતીની આરાધના, એટલે કે નવે નવ દુર્ગાના પ્રતિક રૂપે એની આરાધના કરવામાં આવે છે. તો આ 3 દિવસો છેલ્લા દશેરા સુધી એ માતાજીની સરસ્વતીની ઉપાસના કરવાનું શ્રેષ્ઠ પરિણામ એ પ્રાપ્ત થતું હોય છે. મિત્રો, ગયા સપ્તાહે જ બુધ અને શુક્ર તુલા રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, એટલે ધીમે ધીમે હવે એનો પ્રભાવ શુક્ર સ્વગૃહી બન્યો. તુલા રાશિ એટલે પોતાની રાશિ, પોતાનું ઘર છે, અને એની અંદર શુક્રનું ભ્રમણ એટલે ખૂબ જ શક્તિશાળી એમના પરિણામો એ જોવા મળે. એટલે શૃંગારની વસ્તુઓ, સ્ત્રી પ્રસાધનના સાધનો, સંગીતના સાધનો, એનો એક ક્રેઝ ઉભો થાય. હીરામાં થોડી તેજીના કદાચ શુક્ર તુલા રાશિમાં છે એટલે અવસર પ્રાપ્ત થાય, થોડી માંગ નીકળે. તો આ બધી જ વાત એ ગ્રહોને આધારિત છે. મિત્રો, આજનું પંચાંગ જોઈએ તો 6/10/2019 આસો સુદ 8 એટલે દુર્ગાષ્ટમી મહાષ્ટમી છે. સરસ્વતી પૂજન બપોરે 3-4 મિનિટ પછી બલિદાન. 7/10/2019 આસો સુદ 9મી મહાનવમી કહેવાય છે. નવરાત્રિની સમાપ્તિ થશે. બુદ્ધ જયંતિ છે. ભગવાનના 24 અવતારમાંથી એક અવતાર બુદ્ધા અવતાર થયો ભગવાનનો, એમની જયંતિનો દિવસ. તારીખ 8/10/2019 આસો સુદ 10મ સરસ્વતી વિસર્જન, વિજયાદશમી, આયુધ અસ્ત્ર શસ્ત્રની પૂજનનો દિવસ છે. મિત્રો, અસત્ય ઉપર સત્યનો વિજય એટલે વિજયાદશમીનું પર્વ. ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કર્યો, અને મા જગદંબા જાનકીજીને એ લઈને આવ્યા, પરંતુ આ પૃથ્વી ઉપરથી અધર્મનો નાશ કરવા માટે અને ગત જન્મની અંદર રહેલા જય અને વિજય નામના ભગવાનના 2 દ્વારપાળ એમને સંકાદી ઋષિઓનો શ્રાપ થયો, અને 3 જન્મ રાક્ષસ તરીકે લેવા પડ્યા. પહેલો જન્મ થયો એ હિરણાક્ષ અને હિરણકશિપુ તરીકે, બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણ તરીકે, અને 3જો જન્મ દંતવક્ર અને શિશુપાળ તરીકે. એમાં રાવણ અને કુંભકર્ણને રાવણનો સંહાર કરવાનો દિવસ, ભગવાને રાવણનો સંહાર કરી અસત્ય ઉપર સત્યનો વિજય. ભગવાન રામે લંકા પોતે જીતી અને વિભીષણને એના રાજા બની દેવા છે. તો મિત્રો, આ ઉત્સવ આપણે બહુ ધામધૂમથી ઉજવીએ છીએ. ઘણી જગ્યાએ રાવણ દહન થાય છે, પરંતુ એમાંથી બોધ એ છે કે જીવનમાંથી અસત્યનો નાશ થાય, જીવનમાંથી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષાનો નાશ થાય, જે એવા રાવણો આપણી અંદર બિરાજમાન છે એનો ત્યાગ કરવાનો દિવસ એટલે વિજયાદશમીનો દિવસ છે. તો વિજયાદશમીના આ શુભ પર્વની આપ સૌ દર્શક મિત્રોને અમારા સિટીવત પરિવાર તરફથી હાર્દિક શુભકામના સાથે. તારીખ 9/10/2019 પાષાણકુશ એકાદશી છે. મિત્રો, ભરત મિલાપનો દિવસ છે, અને 10/10/2019 સ્થિર યોગ, 11.5 નો દિવસ. 11/10/2019 આસો સુદ 13 નો દિવસ પ્રદોષ છે, વ્યતિપાત મહાપાત છે, અને 12 તારીખે શનિવારના દિવસે આસો સુદ 14 રવિ યોગ અહોરાત્ર છે. તો આ પંચાંગ જોયા પછી આજનો ચંદ્ર રાતે 9:38 સુધી ધન રાશિમાં ચંદ્ર શનિની યુતિ થાય છે. અને હંમેશા જ્યારે જન્મ કુંડળીની અંદર ચંદ્ર અને શનિની યુતિ થાય ત્યારે એને વિશ્યોગ કહેવામાં આવે છે, એટલે કે ઝેરી યોગ કહેવામાં આવે છે. ચંદ્ર અમૃત છે, જ્યારે શનિ છે એ વિષ સ્વરૂપ છે. ભલે શનિ ન્યાયપ્રિય છે, પણ શનિ અને ચંદ્ર જ્યારે સામસામાં આવે છે ત્યારે એક વિષયોગનું નિર્માણ એ થતું હોય છે. અને જેમની જન્મ કુંડળીની અંદર વિષયોગ હોય છે એમને ઘણીવાર ઉપાય બતાવ્યા છે કે એમણે ચંદ્રનું નામ ધારણ કરવું જોઈએ, અને એ સિવાય એમને પીપળાનું પૂજન કરવું જોઈએ કે જેથી કરી શનિ અને ચંદ્રની પ્રસન્નતા એમને પ્રાપ્ત થાય. તો શનિ ચંદ્રનો વિષયોગ ચાલે છે ત્યારે મેષથી અને મીન રાશિ સુધીના જાતકો માટે આ સપ્તાહનું આપણે રાશિફળ જોઈ લઈએ. તો મિત્રો, પ્રથમ જોઈએ મેષ રાશિ.
મેષ રાશિની અંદર ભાગ્ય સ્થાનમાં ચંદ્ર શનિની યુતિ જલમાર્ગ કે પરદેશથી લાભ કરતા સમય છે. ધાર્મિક કાર્ય આનંદથી પૂરા થાય, ભાગ્યોદય માટે આત્મા આવેલ તક વિચારવામાં જતી ન રહે એનું ખાસ ધ્યાન રાખવું આ જરૂરી બને છે. બહેનોને ધાર્મિક યાત્રા પ્રવાસ દેવ દર્શનના કાર્ય થાય અને વિદ્યાર્થીઓને નવા વિષયો તરફ તમારું પ્રયાણ જે છે એ સફળ થશે. વૃષભ રાશિને આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ શનિ સાથે રહી મિત્રો એક રાહ દ્રષ્ટિયો જે તમારો રસ્તો છે એ ખૂબ જ સુંદર બને. પારિવારિક જીવનમાં થોડા કદાચ વૈચારિક મતભેદો એ ઉભા થવાની સંભાવના છે, તે જ બનશે. તમે થોડી ધીરજ રાખજો, ધ્યાન રાખજો. વાહન ચલાવવામાં પણ કાળજી રાખવી જરૂરી છે. બહેનોને બને ત્યાં સુધી મૌન રહેવાનો પ્રયત્ન કરવો, પડવા વાગવાથી જાળવવું પડે. અને વિદ્યાર્થી મિત્રોને પાણીવાળી જગ્યા જે છે ત્યાં ખાસ સાવધાની રાખવી અને વાણી ઉપર સંયમ રાખવો. મિથુન રાશિને સાતમા સ્થાને ચંદ્ર દાંપત્ય જીવન ભાગીદારીમાં મધ્યમ સમય છે. જરૂરી નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી, શાંત ચિત્તે સમજી વિચારીને નિર્ણય કરવા, ખોટી ગેરસમજણ અને બીજાની ચડામણીમાં આવી ન જવું એનું ધ્યાન રાખવું. બહેનોને માનસિક શાંતિ જાળવવી, ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવું અને વિદ્યાર્થી મિત્રોને ભણવામાં મન ન લાગે થોડી ચંચળતા વધશે. કર્ક રાશિને છઠ્ઠા સ્થાને ચંદ્ર રાહુ ચંદ્ર શનિની યુતિ અને સામે રાહુની દ્રષ્ટિ પડે એટલે યુતિ અને પ્રતિયુતિની અંદર ગ્રહણ યોગનું પણ નિર્માણ થાય. કોર્ટ કચેરી મોસાલ પક્ષના પ્રશ્નોમાં ધીમી સફળતા પ્રાપ્ત થશે, રાહ જોવી પડશે. કારણ વગરની ભાગદોડ કરવાની થશે એટલે શારીરિક તંદુરસ્તી જાળવવાનો પ્રયત્ન કરવો. બહેનોને આરોગ્ય સાચવીને કામકાજમાં જોડાવું, થાકનો અનુભવ થાય અને વિદ્યાર્થી મિત્રોને મુસાફરીની અંદર ખાસ કરીને પોતાની તબિયત જાળવવા એ સચેત રહેવું. સિંહ રાશિને પાંચમા સ્થાને ચંદ્ર સંતાનોના શિક્ષણ કાર્યની જવાબદારી વધે, ધંધાકીય કામમાં વ્યસ્ત રખાવે. શિક્ષણ જગત સાથેના સંબંધોમાં ખોટી વાતોથી સંબંધો બગડે નહીં એનું ધ્યાન રાખવું. મિત્રોથી સારું રહેશે. બહેનોને સખી સહેલી સાથે સંતાનોના કામ થાય અને વિદ્યાર્થીઓને સહાય મિત્રોથી થોડો લાભ મળશે. કન્યા રાશિને ચોથા સ્થાને ચંદ્રનું ભ્રમણ જમીન મકાન સ્થાવર મિલકતના કામ ઝડપથી પૂરા થાય, ધંધાકીય ક્ષેત્રે સારું રહેશે. નવા કાર્યનો પ્રારંભ પણ થાય, આવક વધારવા માટેની મહેનત તમારી સફળ થશે. બહેનોને નોકરિયાત વર્ગ માટે સારા સમાચારો આવશે, ગૃહિણીઓને પણ સારું રહેશે અને વિદ્યાર્થીઓને વડીલજનોનો પૂરો સહયોગ તમારા કાર્યને દીપાવશે. તુલા રાશિને ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે, સહોદર ભાઈ પાંડુની સલાહ સૂચન મળે, માર્ગદર્શન તમારા માટે પ્રેરણારૂપ કાર્ય બને. પ્રગતિ માટેની તમારી સફળ એ સફળતાની મંજિલ સુધી તમને લઈ જવા માટે સક્ષમ બનાવશે. બહેનોને દૈવી કાર્ય કરવાનું બળ મળે, આત્મવિશ્વાસ વધે અને વિદ્યાર્થી મિત્રોને ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું પોતાના ભાઈ બહેનથી માર્ગદર્શન મળશે. વૃશ્ચિક રાશિને બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે, આવક વૃદ્ધિમાં થોડી અડચણો ઊભી કરે છે. પારિવારિક જીવનમાં કોઈ નાની મોટી ગેરસમજણો ઊભી થાય તો એનો શાંતિથી નિકાલ લાવવાનો પ્રયત્ન કરવો અને મૌનનું મહત્વ સમજવું. બહેનોને જવાબદારીઓના બોજા નીચે કાર્ય કરવાનું વધે અને વિદ્યાર્થી મિત્રોને વાહન અને વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો. ધનરાશિને આપની રાશિમાં શનિચંદ્રનું ભ્રમણ સાતમા સ્થાને મિત્રો દ્રષ્ટિ અને વિચારોના ભમળ આ બંને તમારા કંઈક ગૂંચવાયેલા રહેશે. ઘણા બધા નિર્ણયો લેવામાં વિલંબ થશે અને ચિત્તની વૃત્તિ એ ડામાડોળ રહેવાની સંભાવના છે. બહેનોને પતિ પત્નીના સંબંધોમાં ખોટા વિચારોનો ત્યાગ કરવો અને વિદ્યાર્થીઓને મનની એકાગ્રતા વધારવા માટે યોગ અને પ્રાણાયામનો સહારો લેવો. મકર રાશિને બારમા સ્થાને વ્યય ભુવનમાં ચંદ્ર શનિની યુતિ છે. આપને સ્ત્રી વર્ગ માતા પિતા કે પુત્રીના આરોગ્યની ચિંતા રખાવે, ખર્ચ વધારે, બિનજરૂરી પ્રવાસ મુસાફરી એ કરવી પડે, ખર્ચ કરતા આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપો. બહેનોને લાંબા સમયથી ચાલતી બીમારીમાં મોટી રાહત મળશે અને વિદ્યાર્થીઓને વાહન શિક્ષણ કે અન્ય જરૂરિયાત માટે એ ખર્ચ થશે. કુંભ રાશિને લાભ સ્થાને ચંદ્ર આપને સ્ત્રી વર્ગ સ્ત્રી પ્રસાધનો કે મોજશોખના સાધનો દ્વારા આવક વધશે, લાભ અપાવશે. જૂના જે ફસાયેલા કે રોકાયેલા નાણાં છે ઓચિંતા પરત આવતા આનંદની લાગણીઓનો અનુભવ થશે. બહેનોને શિક્ષણ સંતાનના કામમાં વ્યસ્ત રહેવાનું થાય અને વિદ્યાર્થીઓને અભ્યાસથી આગળ ખૂબ સારો લાભ એ લઈ શકશો. અને છેલ્લે જોઈએ તો મીન રાશિ મિત્રો દસમા કર્મ ભુવનમાં ચંદ્રનું ભ્રમણ શનિ સાથે છે. ઔદ્યોગિક ક્ષેત્ર સ્થાવર મિલકત લોખંડ ખનિજ વસ્તુના ધંધામાં તેજીનો માહોલ આવે, નોકરિયાત વર્ગને બદલી બઢતીના ચાન્સ વધે, આવકનું પ્રમાણ ખૂબ સારું રહેશે.
બહેનોને સ્વસુર પક્ષ નવા કાર્યનો આરંભ એમના માટે આનંદ વધારે અને વિદ્યાર્થીઓને પિતા તરફથી પૂર્ણ સહયોગ એમના કાર્ય સિદ્ધિમાં મદદરૂપ થાય. તો મિત્રો, મેષ થી લઈને મીન રાશિ સુધીના જાતકો માટે ચંદ્ર શનિ રાહુ કેવું ફળ આપશે જોયા પછી વાસ્તુ વિચાર પણ જોઈ લઈએ. ગુરુવાર એટલે ગુરુ બૃહસ્પતિનો દિવસ છે અને બ્રહ્માજીનો દિવસ હોવાથી સફેદ ચંદન કે કેસર, હળદર, પીળું ચંદન એ મેળવીને એનું તિલક કરવાથી ગુરુ મહારાજની પ્રસન્નતા, ગુરુ બૃહસ્પતિની પ્રસન્નતા અને બ્રહ્માજીની પ્રસન્નતા મળતા આપણા દરેક કાર્યો એ સિદ્ધ થાય છે. એટલે ગુરુવારના દિવસે જ્યારે ઘરેથી નીકળીએ ત્યારે ચંદન, કેસર અને હળદર એ મિશ્રિત કરી એનું તિલક કરીને નીકળવાથી આ ફાયદો આપણને આપણા જીવનની અંદર જોવા મળતો હોય છે. તો મિત્રો, આજે બસ આટલું જ. આવતા સપ્તાહે ફરી કંઈક નવા વિચારો સાથે મળતા રહીશું. આજના કાર્યક્રમને પૂર્ણ કરવાની શાસ્ત્રી ચંદ્રેશ જોશીને અનુમતિ આપશો. સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર.